અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ગામડામાં સિંહના આંટાફેરા હવે સામાન્ય બની ગયા, પરંતુ હવે તો પ્રવાસન સ્થળ દીવમાં પણ ડાલમથાએ દેખા દીધી. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં છેલ્લા ઘણા દિવસ સુધી સિંહનું એક ગ્રુપ આવી ચડ્યું. સાવજનું આ ગ્રુપ દીવના વિસ્તારોમાં રાત્રિના સમયે આંટાફેરા મારતું જોવા મળે છે. વહેલી સવારે વણાકબારા નાગવા બીચ ઉપર અચાનક એક સિંહ દેખાયો. રોડ પર આમથી તેમ ફરી રહેલા સિંહના દ્રશ્યો રાહદારીએ મોબાઈલમાં કેદ કરી લીધા. રોડ ઉપર લગાવેલ જાળીના લીધે સિંહ આમતેમ ભાગવા માટે પ્રયત્ન કરતો જોવા મળ્યો. મહત્વનું છે કે અગાઉ પણ દીવના દરિયા કિનારે સિંહ જોવા મળ્યો હતો. દરિયા કિનારા પર સિંહ પહોંચી ગયાની ઘટના સામે આવી હતી. દીવના નાગવા રોડ પર સિંહના આંટાફેરાનો વિડિયો સામે આવ્યો હતો. બે ગઠિયા આવ્યા અને બાઇકની ઉઠાંતરી કરીને પલાયન થઈ ગયા. ભુજમાં બની ચોરીની ઘટના. શિયાળો શરૂ થતા જ તસ્કરોએ પોત પ્રકાશ્યો. આ વખતે કચ્છના ભુજમાં તસ્કરો ત્રાટક્યા અને બાઇકની ઉઠાધરી કરી. જોકે ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. શ્યામ મેડિકલ પાસે તસ્કરોએ બાઇકની ચોરી કરતા સીસીટીવીમાં આ બાદ ઝડપાઈ ગયા. સીસીટીવી ફૂટેજમાં બે લોકો બાઇકની ચોરી કરતા નજરે પડી રહ્યા છે. બાઇક ચોરીની આ ઘટના બાદ સ્થાનિકોએ પોલીસ પેટ્રોલિંગમાં વધારો થાય તેવી માંગ કરી છે. થોડા દિવસે ચોરી કેમેરામાં કેદ. સુરતના પેટ્રોલ પંપ પર એક ચોર આવ્યો હતો. કર્મચારી સૂતો હતો અને ત્યારે ચોરી કરી તે ફરાર થઈ ગયો. આ તરફ યાત્રાધામ દ્વારકામાં થોડા દિવસે બાઇકની ચોરી થઈ. ખાનગી હોટલની બહાર થોડા દિવસે એક બાઇક ચોરી કરતો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો. બાઇક ચોરી કરી અજાણ્યો શખ્સ નાસી છૂટ્યો અને આ અંગે બાઇક માલિકે ફરિયાદ કરતા પોલીસે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા. સોલા બ્રિજ પર અકસ્માત સર્જનારો આરોપી ઉદયપુરથી ઝડપાયો. 100 થી વધુ સીસીટીવી જોયા બાદ મળી હતી. અમદાવાદના સોલા બ્રિજ પર અકસ્માત કરનાર આરોપી ઉદયપુરથી પોલીસ સકંજામાં આવી ગયો. પોલીસે છારોડીના રહેવાસી પરમ નામના યુવકની ધરપકડ કરી. બેફામ કાર ચાલકે મહિલા અને પુરુષ સાયકલિસ્ટને અડફેટે લીધા હતા. અકસ્માત કરીને આરોપી ઉદયપુર ફરાર થઈ ગયો હતો. જોકે આ આરોપીને શોધવા માટે પોલીસે જમીન આકાશ એક કરી દીધા. અકસ્માતની ઘટના બાદ આરોપીને પકડવા પોલીસે 100 થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા અને આ સીસીટીવી ફૂટેજ પરથી આરોપીની ભાળ મળી. પોલીસે નબીરાને 100 થી વધુ સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી પાડ્યો. આરોપી સીસીટીવીમાં નશાની હાલતમાં હોવાની પોલીસને આશંકા છે. હાલમાં આ બાબતે તપાસ ચાલી રહી છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ અમદાવાદના સોલા બ્રિજ પર અકસ્માતની ચોંકાવનારી ઘટના બની, જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા. ઓવરબ્રિજ પરથી પસાર થતી દસમસ્તી કારે બે સાયકલ ચાલકને અડફેટે લીધા હતા. દ્વારકાના કલ્યાણપુરના ગઢકા ગામે મગફળી ખેતરમાં ભીષણ આગ ભભૂકી. મગફળીના ઢગલામાં અચાનક જ આગ લાગતા અફરાતફરી મચી ગઈ. આગ લાગતા ખેડૂતની તૈયાર મગફળીનો ઢગલો સળગીને ખાક થઈ ગયો. વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આગ લાગવાથી ખેડૂતની તૈયાર મગફળી બળી જતા ખેડૂતને 4-5 લાખનું નુકસાન થયાનો અંદાજ છે. ખેડા માધર તાલુકાના વસ્તાણા અસામલી રોડ પરની ઘટના. આઈસરમાં લાગી શોર્ટ સર્કિટથી આગ. ઘાસના પૂડા ભરેલ સીએનજી આઈસર ટ્રકમાં આગ લાગી. આગ લાગતા ઘાસ અને આઈસર ટ્રક આગમાં સ્વાહા થઈ ગયું. ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આજે પણ અંધશ્રદ્ધાના કિસ્સાઓ જોવા મળે છે અને આજે પણ આદિવાસી વિસ્તારમાં બીમાર વ્યક્તિને ડોક્ટર પાસે લઈ જવાના બદલે ભૂવા મોલવી પાસે લઈ જવામાં આવે છે. ત્યારે આવો જ એક કિસ્સો ભરૂચના વાગરા તાલુકાના કલાદરાથી સામે આવ્યો છે, જેમાં બે નિર્દોષ મહિલા ઉપર ડાકણનો આરોપ મુકતા જાથાની ટીમે પર્દાફાશ કર્યો. ઘટના કંઈક એવી છે કે કલાદરા ગામના પરેશ આહિર અને ઠાકોરભાઈએ જણાવ્યું છે કે અમારા કુટુંબના જેલીબેનનો પરિવાર કીમ પાસે આવેલી દરગાહમાં ગુરુવાર ભરવા જાય છે, જ્યાં તેમને સવારે આવતા મારી માતા જશુબેન ઉર્ફે જશીબેનને ડાકણ હોવાની વાત કરી અને જ્યારે દેવીબેન મેલી વિદ્યા જાણે છે. આ લોકો રાત્રે બિલાડી ઉંદરડીનું રૂપ ધારણ કરી બધાને હેરાન અશાંતિ ફેલાવે છે અને જેથી સત્ય સામે લાવવા અને માતાને નિર્દોષ જાહેર કરી ડાકણના આરોપમાંથી મુક્તિ અપાવવામાં આવે માટે જાથાની ટીમની મદદ લેવામાં આવી. જાથાના ચેરમેન જયંત પંડ્યાએ ડાકણનો આરોપ મૂકનારનો પર્દાફાશ કરી માફી પત્ર લખાવી સમાધાન કરાવ્યું. ઈર્ષા રાગ દ્વેષમાં આ કામ કર્યું હોવાનું પોલીસ સમક્ષ સ્વીકાર પણ તેણે કર્યો છે અને સાથે જ આ મુદ્દે કોઈ તકરાર ન કરવાની પણ ખાતરી આપી. અમદાવાદની જીઆઈઆઈએસ સ્કૂલમાં વાલીઓનો હોબાળો. સ્પોર્ટ્સની ફી વધુ વસૂલવામાં આવતા વાલીઓમાં રોષ.
શાળાએ સ્પોર્ટ્સ ફીમાં કરેલા તૂટિંગ વધારા સામે વાલીઓ વિફર્યા અને શાળામાં હોબાળો મચાવી દીધો. અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલ GIIS સ્કૂલમાં FRCના નિયમ કરતાં વધુ ફી વસૂલાતી હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો. ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલી GIIS શાળાએ નિયત ફી કરતાં વધુ ફી વસૂલતા વાલીઓએ રોષ ઠાલવ્યો. શાળાએ નવા બનાવેલા સ્પોર્ટ્સ સંકુલનો ખર્ચ વાલીઓ પર નાખવામાં આવ્યો હોવાનો આરોપ થઈ રહ્યો છે. વાલીઓનું કહેવું છે કે સ્કૂલની ફી 80,000 છે, છતાં શાળા તરફથી 81,000ની ફી લેવાય છે. એવામાં હવે સત્ર અડધું પૂરું થઈ ગયા બાદ અચાનક સ્પોર્ટ્સ ફી વધારી દેવાતા વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો. કેટલાક વાલીઓએ તો શાળા શિક્ષણ મંત્રીના આદેશને ઘોડીને પી ગઈ હોવાનો પણ આક્ષેપ કર્યો. ફરજિયાત શાળાનું જ સ્વેટર પહેરવા દબાણ કરાઈ રહ્યું હોવાનો પણ વાલીઓએ આક્ષેપ કર્યો. હાથમાં પેનની જગ્યાએ વિદ્યાર્થીઓએ લીધા સાવરણા. કચ્છમાં વિદ્યાર્થીઓ પાસે શાળાની સફાઈ કરાયાનો વિડીયો વાયરલ. કચ્છના રાપર તાલુકાની ઉમૈયા શાળામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધૂંધળું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. કારણ કે રાપરની શાળાએ અભ્યાસ કરવા જતા બાળકો પાસે સફાઈ કરાવવામાં આવતી હોય તેવો વિડીયો વાયરલ થયો. આ સાથે જ ઉમૈયા સરકારી શાળા વિવાદના ઘેરાવામાં આવી ગઈ. બાળકોને હાથમાં પેન પેન્સિલને બદલે સાફ સફાઈના સાધનો પકડાવી દેવામાં આવ્યા હતા. શિક્ષણ આપવાના બદલે વિદ્યાર્થીઓને શાળાનું મેદાન સાફ કરવામાં આવ્યું. વિડીયોમાં વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ લેવલિંગ અને ઘાસ દૂર કરતા નજરે પડ્યા. શાળાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વાલીઓમાં ચર્ચા જાગી છે. શાળા બંધ થઈ જતા સ્થાનિકો રોષે ભરાયા અને 15 દિવસમાં શાળા શરૂ નહીં થાય તો આંદોલનની ચીમકી. છોટાઉદેપુરના નસવાડી તાલુકાની તલાવ પ્રાથમિક શાળા બંધ થઈ જતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. આદિવાસી સમાજના લોકોએ શાળા શરૂ કરવા નસવાડી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. સ્થાનિકોએ આગામી 15 દિવસમાં શાળા શરૂ કરવાની રજૂઆત કરી હતી. જો શાળા શરૂ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી હતી. સ્થાનિકોનો આરોપ છે કે શાળાના આચાર્યએ બાળકોના વાલીઓ પાસે સહી કરાવી હતી અને સત્રના પ્રારંભે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઝીરો દર્શાવી હતી. વિદ્યાર્થીઓની સંખ્યા ઝીરો થતા શિક્ષણ વિભાગે શાળા બંધ કરવાનો આદેશ આપ્યો, જેના લીધે આસપાસના વિદ્યાર્થીઓના ભવિષ્ય પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ ગયો. સમાજના લોકોએ ભેગા થઈ તંત્રને અનેકવાર શાળા ફરીથી ચાલુ કરવા રજૂઆત કરી, પરંતુ કોઈ પરિણામ ન મળતા હવે આદિવાસી સમાજના લોકોએ આવેદનપત્ર આપી 15 દિવસમાં શાળા શરૂ કરવા અલ્ટિમેટમ આપ્યું. નસવાડીમાં સરકારી શાળામાં ભણતા બાળકોના જીવ જોખમમાં શાળા થઈ રહી છે પડું પડું. શિક્ષણની સ્થિતિ કથડતી જતી હોય તેવો ભાસ થઈ રહ્યો છે. ક્યાંક શિક્ષકોની અછત જોવા મળે છે તો ક્યારેક જર્જરિત ઓરડાઓ. ન્યૂઝ 18ની ટીમે નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારની પાલસર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. ત્યાંના દ્રશ્યો જોઈને સ્પષ્ટપણે કહી શકાય કે બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. આ શાળામાં 3 ઓરડા છે, પરંતુ વિદ્યાર્થીઓ ફક્ત એક જ ઓરડામાં 1-5ના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. તેમાં પણ બાળકોને ભણાવવા માટે ફક્ત એક જ શિક્ષક હાજર જોવા મળ્યા. વાલીઓની પણ એ જ ફરિયાદ છે કે આવા જર્જરિત ઓરડામાં તેમના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. જો કે આ મામલે રજૂઆત કરાઈ છે, પણ આજ દિન સુધી કોઈ નિવારણ નથી આવ્યું. ત્યારે ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો જવાબદાર કોણ? ડમ્પર ચાલ્યું અને પુલ ધડામ દઈને તૂટ્યો. ધોરાજી નજીક બની આ ઘટના. ધોરાજીથી ફરણી તરફ જવાના ભાદર કેનાલ ઉપરનો પુલ તૂટી જવાની ઘટના બની છે. 5 દિવસ અગાઉ એક રેતી ભરેલું ડમ્પર તે પુલ પરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક આ પુલનો એક બાજુનો ભાગ ધરાશાયી થઈ ગયો. જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ પુલ તૂટી જવાના કારણે અન્ય વાહન ચાલકો અને સ્થાનિક ખેડૂતોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ચોંકાવનારી વાત તો એ છે કે આ ઘટનાને 5 દિવસ થયા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થઈ નથી, જેથી ખેડૂતો અને વાહન ચાલકો ધુઆંપુઆ થયા. પુલ ધરાશાયી થતા વાહન ચાલકોને ફરણી જવા માટે 5 કિલોમીટર ફરીને જવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, જેથી સ્થાનિકોએ ઉગ્ર માંગ કરી કે ધરાશાયી થયેલા પુલનું વહેલામાં વહેલી તકે સમારકામ કરવામાં આવે. સિંચાઈનું પાણી ન મળતા ધોરાજીના ખેડૂતો ખફા. તંત્રની લાલિયાવાડીનો ખેડૂતોનો આક્ષેપ. રાજકોટના ધોરાજીમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોનો ચોમાસુ પાક નિષ્ફળ ગયો છે. ત્યારે હવે ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર શરૂ કર્યું છે, પરંતુ સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ધોરાજી પંથકના ખેડૂતોએ જણાવ્યું કે કેનાલની સફાઈ મોડી શરૂ કરી છે, પિયતનું પાણી આવતા મહિને અપાશે. ભાદર કેનાલમાં કચરો તેમજ પથ્થર પડ્યા છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે કેનાલ નામશેષ થઈ રહી હોય એટલી હદે કચરો છે. પાણી છોડ્યા અગાઉ સમયસર આ કેનાલનું સમારકામ કરવાનું હતું, પરંતુ તંત્રની લાલિયાવાડીને કારણે ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો. ભાદર કેનાલની દિવાળી પહેલા સફાઈ કરવાની હોય અને દેવ દિવાળી પહેલા પિયતનું પાણી છોડી દેવાનું હોય ત્યારે આજે દિવાળીને મહિનો થવા આવ્યો છતાં હજુ સુધી પાણી છોડાયું નથી. કેનાલમાં પિયતનું પાણી છોડાશે ત્યારબાદ પિયત થશે. ત્યારે હવે શિયાળુ પાક મહત્વનો હોવાથી તાત્કાલિક કેનાલની વ્યવસ્થિત સફાઈ કરી પાણી કેનાલ મારફતે આપે, જેથી છેવાડા સુધીના ખેડૂતોના ખેતર સુધી પાણી મળી રહે તેવી ખેડૂતોએ માંગ કરી. સરકારે કરોડો ફાળવ્યા તેમ છતાં છોટાઉદેપુરના નળબાંટ ગામના ખેડૂતો તરસ્યા. સૂત્રોચ્ચાર સાથે પાણીની માંગ. કુવાંટ તાલુકાના નળવાટ ગામે ખેડૂતો પાણીને લઈને પરેશાન છે. અહીંયા કેનાલ બનાવવા માટે ખેડૂતોએ જમીન આપી, પરંતુ 4 ગામોને સિંચાઈનું પાણી જ ન મળ્યું. રામી ડેમ છલોછલ ભરેલો છે, પરંતુ ખેડૂતોના ખેતરો
સૂકા ભઠ્ઠ ભાસી રહ્યા છે. સ્થિતિ એવી છે કે નળવાટ ગામની આસપાસના કેનાલમાં મોટા મોટા ઝાડ ઉગી નીકળ્યા છે. રામી જળાશય યોજનાની જર્જરિત કેનાલોના કારણે ખેડૂતો વર્ષોથી સિંચાઈના પાણીથી વંચિત છે. સરકાર દ્વારા 10 કરોડ રૂપિયા કેનાલો બનાવવા પાછળ ફાળવવામાં આવ્યા, પરંતુ અધિકારીઓની બેદરકારીના કારણે અત્યાર સુધી ટેન્ડર પ્રક્રિયાની કામગીરી હાથ ધરાઈ નથી. નળવાટ સહિત 7 ગામોને સિંચાઈનું પાણી આપવાનું હતું, જેના માટે કેનાલો બનાવાઈ, પરંતુ કેટલાક ગામોમાં ડેમ બન્યા. ત્યારથી આજ દિવસ સુધી ટીપું પાણી આવ્યું નથી. હાલ માત્ર 3 ગામોને જ સિંચાઈનું પાણી મળી રહ્યું છે, જ્યારે અન્ય 4 ગામો વર્ષોથી સિંચાઈના પાણીથી વંચિત છે. આ ગામોના આદિવાસી ખેડૂતો માત્ર ચોમાસાની ખેતી ઉપર જ નિર્ભર છે અને અન્ય ઋતુમાં અહીંના લોકો સ્થળાંતર કરી મજૂરી કરવા માટે દૂર દૂર જવા મજબૂર બને છે. વર્ષોથી સૂકી ભઠ્ઠ કેનાલો સાવ જર્જરિત બનેલી છે. ખેડૂતો રોષ સાથે આક્ષેપ કરી રહ્યા છે કે ચૂંટણી સમય નેતા વોટ લેવા તો આવે છે, પરંતુ તેમની સમસ્યાનો હલ લાવતા નથી. જ્યારે આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈની બીજી કોઈ સુવિધાનો લાભ મળતો નથી, નર્મદા કેનાલનું પાણી સરકાર દ્વારા આપવા માટે કોઈ યોજના બનાવી નથી. સુરતમાં 3 બાળકોના શંકાસ્પદ મોતથી ખળભળાટ મચી ગયો. સચિન વિસ્તારમાં આવેલા પાલી ગામ નજીક આવેલી વસાહતમાં રહેતા 4 જેટલા બાળકો ઘર નજીક આઈસ્ક્રીમ ખાધા બાદ પ્લાસ્ટિક સળગાવી તાપણું કરી રહ્યા હતા અને ત્યારે અચાનક ઢળી પડ્યા. સ્થાનિક લોકોને ઘટનાની જાણ થતા તેઓએ આ બાળકના પરિવારને જાણકારી આપી હતી અને પરિવાર ત્યાં પહોંચ્યા બાદ આ બાળકને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં એક પછી એક 3 બાળકોના મોત થયા છે, જ્યારે કે એક બાળક સારવાર હેઠળ છે. આ ઘટના સંદર્ભે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. સસ્પેન્ડેડ PI સંજય પાદરિયાને રાહત, હત્યાના પ્રયાસની કલમ રદ કરવા કોર્ટમાં રિપોર્ટ. પાટીદાર અગ્રણીઓના વિવાદ વચ્ચે સસ્પેન્ડેડ PI સંજય પાદરિયાને રાહત દેખાઈ. પાદરિયા સામે હત્યાના પ્રયાસની કલમ રદ કરવા પોલીસે કોર્ટમાં રિપોર્ટ કર્યો છે. તબીબી અભિપ્રાય અને હથિયારથી હુમલો ન હોવાના કારણે પોલીસે કોર્ટમાં રિપોર્ટ કર્યો. કલમ રદ કરવા જરૂરી પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં PI પાસે કોઈ હથિયાર ન હોવાનું સામે આવ્યું છે. DCP જગદીશ બાંગરવાએ કહ્યું કે PIની સર્વિસ રિવોલ્વર તેમની કચેરી ખાતે જ હતી. જયંતિ સરધારા સામે PI ફરિયાદ આપવા માંગતા હશે તો જયંતિ સરધારા સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવશે. આ તરફ સસ્પેન્ડેડ PI પાદરિયા સામે રાજકોટ બાર એસોસિએશનના ઠરાવ અંગે પણ બેઠક મળી. આક્ષેપ છે કે સભ્યોની જાણ બહાર જ પાદરિયાનો કેસ ન લડવાનો ઠરાવ કરી દેવામાં આવ્યો હતો. હવે આ ઠરાવ સામે 100 વકીલ સહી કરીને રાજકોટ બાર એસોસિએશન અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને પણ રજૂઆત કરશે. બોર્ડ મીટિંગ બોલાવ્યા વગર પાદરિયા વિરુદ્ધ ઠરાવ થતા સર્જાયા અનેક તર્ક વિતર્ક. યુવતીની હત્યા બાદ યુવકે ઝેર ગટગટાવ્યો, ધોરાજીમાં બની ચોંકાવનારી ઘટના. ધોરાજી તાલુકાના તોરણિયા ગામની સીમમાં એક યુવતીની હત્યાનો બનાવ સામે આવ્યો. ખેત મજૂરી કરીને પોતાના ઘરે જઈ રહેલી યુવતીને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝૂકીને હત્યા કરવામાં આવી. જોકે ત્યારબાદ જિજ્ઞેશ મકવાણા નામનો હથિયારો ભાગી છૂટ્યો. સમગ્ર ઘટનાના પગલે આસપાસના પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે અચાનક જ ફરાર થઈ ગયેલા હથિયારાએ બાજુની વાડીમાં ઝેરી દવા પીને આપઘાત કરી લેતા મૃતકને ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. પ્રાથમિક જાણકારી અનુસાર બંને મૃતકો મામા ફોઈના ભાઈ બહેન થતા હોવાનું સામે આવ્યું. પોલીસે હત્યા તેમજ આપઘાતનું કારણ શોધવા વધુ તપાસ હાથ ધરી છે. યુવકનું અપહરણ કરી લૂંટ ચલાવનારા ઝડપાયા. સુરતમાં પોલીસે 4 લોકો પૈકી 3 આરોપીને દબોચ્યા. રાંદેરમાં યુવકનું અપહરણ કરીને તેની પાસેથી 18,000 રૂપિયા રોકડા અને US ડોલર પડાવી લેવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી, જેને લઈને પોલીસે આરોપીઓને દબોચી લેવા કવાયત હાથ ધરતા 4 શખ્સો પૈકી 3ની ધરપકડ કરવામાં આવી છે. બનાવ અંગેની મળતી જાણકારી પ્રમાણે 4-વ્હીલ કારમાં આવેલા 4 શખ્સોએ રાંદેરમાં એક યુવકનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેની પાસેથી 18,000 રોકડા અને US ડોલર પડાવી લેવા હતા. લૂંટ બાદ આ શખ્સોએ યુવકને લિંબાયત ખાતે છોડી મૂક્યો, જેને લઈને ફરિયાદ નોંધાવતા પોલીસે 4-વ્હીલ કાર, મોબાઈલ સહિત 4 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે 4 પૈકી 3 આરોપીઓને પણ દબોચી લેવામાં આવ્યા. ઝડપાયેલા આરોપીઓ પૈકી કૈલાશ ઉર્ફ કૈલિયા આધાર પાટીલ અગાઉ 6 ગુનાનો આરોપી છે, જ્યારે દયાવાન ઉર્ફ બંટી વિરુદ્ધ પણ 3 ગુના નોંધાઈ ચૂક્યા છે. જાણે કે ઘોર કળિયુગ આવ્યો, દીકરાએ બાપને ગળે ટૂંકો દઈ ઘરને લૂંટ્યો. દત્તક પુત્રએ એવી કરતૂત કરી કે પિતા અને પુત્રના સંબંધને લાંછન લગાડ્યું. દત્તક લીધેલા દીકરાએ બાપની હત્યા કરી નાખતા સુરત શહેરમાં ખળભળાટ મચી ગયો. પૈસાની લાલચમાં પિતાનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધો. તેટલું જ નહીં, ફ્લાઇટથી કોલકાતાથી ભાગી ગયો, પરંતુ કાયદાના લાંબા હાથ સામે આ હત્યારાનો હાથ ટૂંકો પડ્યો અને પોલીસે CCTVથી આ હત્યારાને ઝડપી લીધો.
મહત્વનું છે કે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે દિવસ પહેલા ઘરમાંથી આધેડની લાશ મળી આવી હતી. આ ઘટનામાં હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યારે આધેડની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ દત્તક લીધેલા પુત્રએ જ કરી હોવાનું સામે આવ્યું. તેણે કોલકાતાથી આવી ઘરમાં ચોરી કરતા સુતેલા પિતા જાગી જતા ગળું દબાવી હત્યા કરી. રોકડા રૂપિયા અને દાગીના સાથે મોબાઈલ ફોન ચોરી કરી તે પલાયન થયો. જોકે પોલીસે આરોપીને કોલકાતાથી ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચોટીલા નજીકથી વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો. ટેન્કરમાંથી નીકળ્યો 22.36 લાખનો દારૂ. ડિસેમ્બરની શરૂઆત પહેલા જ સુરેન્દ્રનગર જિલ્લામાંથી લાખો રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો ઝડપાયો. ચોટીલા નજીક આવેલ બળદેવ હોટલના કમ્પાઉન્ડમાં એક ટેન્કરમાં દારૂ હોવાની બાતમી મળી હતી. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે કાર્યવાહી હાથ ધરી અને શંકાસ્પદ જણાતા ટેન્કરને તપાસતા તેમાંથી 22.36 લાખની કિંમતનો દારૂ મળી આવ્યો. સાથે જ પોલીસે 3 શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. એક તરફ રાજ્યમાં દારૂબંધી છે ત્યારે બીજી તરફ બુટલેગરો દ્વારા પણ યનકેન પ્રકારે દારૂ ઘોસાડવાના પ્રયત્નો થતા રહે છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી બાદ સુરેન્દ્રનગર જિલ્લાની સ્થાનિક પોલીસ ઉમટી ઝડપાઈ હતી. હોડીને લઈને વેરાવળના માછીમારો મુશ્કેલીમાં, માત્ર 150 જ હોડીઓ મૂકવાની જગ્યા મળી. વેરાવળના ભીડિયા બંદર વિસ્તારમાં માછીમારો પર મોટી આફત આવી પડી. અહીંના બંદર વિસ્તારમાં ફેઝ 2નું કામ ચાલી રહ્યું છે અને જેના કારણે રસ્તો બંધ કરી દેવાયો છે, જેના કારણે માછીમારોની 500 જેટલી હોડીઓ લાવવા અને લઈ જવામાં મુશ્કેલી પડી રહી છે. હોડીઓ મૂકવા માટેની જગ્યા ન હોવાથી માછીમારોએ વૈકલ્પિક જગ્યાની માંગ કરી હતી, પરંતુ 500ની જગ્યાએ 150 હોડી જેટલી જગ્યા ફાળવવામાં આવતા માછીમારો રોષે ભરાયા છે. છઠ્ઠા મહિનામાં આ મામલે સંબંધિત વિભાગમાં જાણ કરી હોવા છતાં માત્ર 150 હોડી લાંગરી શકાય તેટલી જગ્યા ફાળવવામાં આવી, જેના કારણે કેટલાય માછીમારોના ધંધા ઠપ થઈ ગયા છે. પોતાની વેદના ઠાલવતા માછીમારોનું કહેવું છે કે તેમનો ફક્ત એક કિનારો હતો તે પણ બંધ કરી દેવાતા હવે માછીમારો માછીમારી કરવા પણ જઈ શકતા નથી, જેથી તેઓનું ગુજરાન ચલાવવું મુશ્કેલી ભર્યું બની રહ્યું છે. મુશ્કેલીઓના વમળમાં ફસાયેલા માછીમારો પૂરતી વૈકલ્પિક જગ્યા મળે તેવી માંગ કરી રહ્યા છે. આધાર કાર્ડમાં કેવાયસી ની પડોજણ વચ્ચે વધુ એક મુશ્કેલી. અમદાવાદમાં વિદ્યાર્થીઓના અપાર કાર્ડ બનાવવા શિક્ષકો ધંધે લાગ્યા. રાજ્યમાં આધાર કાર્ડમાં ઈ કેવાયસીની સમસ્યાનું હજી નિરાકરણ નથી આવ્યું, ત્યારે આ જ પ્રકારની અન્ય સમસ્યા અમદાવાદની શાળાઓમાં જોવા મળી રહી છે. અમદાવાદની શાળાઓમાં વિદ્યાર્થીઓના અપાર આઈડી કાર્ડ બનાવવામાં શિક્ષકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. શાળાઓમાં જીઆર અને આધાર કાર્ડમાં ભૂલોના કારણે વિદ્યાર્થીઓનું અપાર આઈડી બની શકતું નથી. જન્મ તારીખમાં ભૂલો કે વ્યાકરણની ભૂલોના કારણે આધાર કાર્ડ લિંક થવામાં મુશ્કેલી પડી રહી છે. તો બીજી તરફ શિક્ષકો અભ્યાસના ભોગે અપાર આઈડીની કામગીરી કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું. આપને જણાવી દઈએ કે અપાર કાર્ડ એક પ્રકારનું ડિજિટલ આઈડી કાર્ડ છે, જેની મદદથી વિદ્યાર્થીઓના માર્કશીટ સહિતના તમામ ડોક્યુમેન્ટ્સ ડિજિટલ સ્વરૂપે એક જ જગ્યાએ સાચવી શકાય છે. મહત્વનું છે કે ધોરણ 9-12ના તમામ વિદ્યાર્થીઓના અપાર આઈડી બનાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને તેમના પરિણામો, સર્વાગ્રાહી મૂલ્યાંકન રિપોર્ટ કાર્ડ તેમજ ઓલિમ્પિયાડ, રમતગમત એવોર્ડ્સ, સ્કિલ ટ્રેનિંગ સહિતના વિવિધ પ્રકારના રેકોર્ડ્સને ડિજિટલી બનાવશે. રાજકોટના ઉપલેટામાં તંત્રએ બે દરકારીની હદ વટાવી ભૂગર્ભ ગટરમાં ગાય ખાબકી. ઉપલેડામાં એક ગાય તંત્રની બેદરકારીનો ભોગ બની. ઉપલેડાના બસ સ્ટેન્ડ ચોકમાં ભૂગર્ભ ગટરની મોટી મોટી કુંડીઓ ખુલ્લી પડી છે, જેના કારણે ગાય ભૂગર્ભના ગટરમાં ખાબકી. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ગટરની ખુલ્લી આ કુંડી છે અને દરમિયાન રસ્તા પરથી પસાર થતી ગાય આ ખુલ્લી કુંડીમાં ખાબકી હતી. જો કે ઘટનાની જાણ થતાં ગૌશાળાની ટીમ ત્યાં આવી પહોંચી અને યુદ્ધના ધોરણે ગૌશાળાની વેન લાવી ગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. મહત્વનું છે કે તંત્રની આળસના કારણે ઉપલેટામાં ઠેર ઠેર રોડની ફૂટપાથ પર ભૂગર્ભ ગટરની કુંડીઓ ખુલ્લી હાલતમાં છે. આ બાબતની રજૂઆત તંત્રને કરવામાં આવી છે, છતાં પણ કોઈ પ્રકારનું ધ્યાન નથી આપવામાં આવતું. બનાવ સ્થળની આસપાસ 3 જેટલી શાળાઓ આવેલી છે. શાળાએ જવા બાળકો આ જ ફૂટપાથનો ઉપયોગ કરે છે, ત્યારે હવે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે શું તંત્ર કોઈ મોટી જાનહાનિ થવાની રાહ જોઈને બેઠું છે કે કેમ. ભરૂચમાં વિદ્યાર્થીઓને મળી મોટી રાહત, પાસ કઢાવવા માટે 3 કાઉન્ટર શરૂ કરાયા. દિવાળી વેકેશન પૂર્ણ થતાં જ શાળાનું નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાંથી બસમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓને પાસ કઢાવવા પડતા હોય છે. શાળા ખુલતા જ વિદ્યાર્થીઓ બસ પાસ કઢાવવા માટે ઉમટી પડતા હોય છે.
ત્યારે વિદ્યાર્થીઓને ક્યારે લાંબા સમય સુધી લાઇનમાં ઉભા રહેવું પણ પડે છે. જોકે ભરૂચ સિટી સેન્ટર બસ ડેપોમાં એકના સ્થાને ત્રણ કાઉન્ટર હવે શરૂ કરવામાં આવ્યા છે. પાસા ત્રણ કાઉન્ટર હોવાથી વિદ્યાર્થીઓ સહેલાઈથી અને ઝડપથી બસ પાસ મેળવી શકે છે. ત્રણ કાઉન્ટર શરૂ કરાતા વિદ્યાર્થીઓને લાંબી કતારોમાં ઉભા રહેવું પડતું નથી અને સાથે જ બસ ડેપોમાં વિદ્યાર્થીઓની ભીડ પણ થતી નથી. વિદ્યાર્થીઓના પાસ કઢાવવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ પણ ડેપોના કાઉન્ટર પર મૂકવામાં આવ્યું છે. જોકે વિદ્યાર્થીઓએ શાળામાંથી પોતાના CTS નંબર મેળવી લેવાનો રહેશે, જેથી વિદ્યાર્થીઓના ડેટા ઈ પાસમાં સિસ્ટમમાં નાખવાની સરળતાથી મળી શકે. આમ ડેપો સંચાલકના આયોજનથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાપીમાં વિકાસકામોને વેગ મળ્યો. ઉર્જા મંત્રીએ વીજ સબ સ્ટેશનનો આરંભ કરાવ્યો. વર્ષ 2027 સુધી ગુજરાત રાજ્યની 100% વીજ જરૂરિયાતને રિન્યુએબલ એનર્જી દ્વારા પૂરી કરવાના લક્ષ્ય સાથે ગુજરાત સરકાર આગળ વધી રહ્યું છે. કુદરતી ઉર્જા ક્ષેત્રમાં ગુજરાત સમગ્ર દેશમાં પહેલા નંબરે છે, ત્યારે રાજ્યના નાણાં અને ઉર્જામંત્રી કનુ દેસાઈએ વાપીમાં 266 kV વીજ સબસ્ટેશનનું ભૂમિપૂજન કર્યું. વાપીના ચલા અને છીરીમાં ઉર્જામંત્રીના હસ્તે 2 નવા 66 kVના ક્ષમતાવાળા વીજ સબસ્ટેશન માટેના કામનો આરંભ કરાવવામાં આવ્યો. વાપી અને ચીરીમાં નવા શરૂ થનારા વીજ સબસ્ટેશન થકી હજારો ગ્રાહકોને તેનો લાભ મળશે. ઘરેલુ વીજ જરૂરિયાતોની સાથે ઔદ્યોગિક અને ખેતી માટે પણ પૂરતો વીજ પુરવઠો પૂરો પાડી શકાશે. આગામી સમયમાં દેશમાં જરૂરિયાતના 50% વીજ પુરવઠો રિન્યુએબલ એનર્જી દ્વારા ઉત્પાદિત કરવામાં આવશે તેવું લક્ષ્ય રાખવામાં આવ્યું. વલસાડ જિલ્લામાં વીજ વિભાગ દ્વારા આજથી સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી, ત્યારે નાણામંત્રી કનુ દેસાઈએ પોતાના નિવાસસ્થાને સ્માર્ટ મીટર લગાવી લોકોને પ્રેરણા આપી. આ પ્રસંગે વીજ વિભાગ દ્વારા વાપીમાં એક જાહેર કાર્યક્રમ યોજાયો, જેમાં સ્માર્ટ મીટર સ્માર્ટ શરૂઆત અભિયાન શરૂ કરવામાં આવ્યું. અમદાવાદમાં યોજાયેલા પુસ્તક મેળામાં 1 ઇંચની ભગવદ્ ગીતા આકર્ષણનું કેન્દ્ર બની. માત્ર 1 ઇંચની ગીતામાં 400 પેજ અને 18 અધ્યાયનો સમાવેશ. સાંભળીને ચોંકી જશો, પરંતુ આ હકીકત છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ યોજાયો, પરંતુ આ પુસ્તક મેળામાં હાલ કોઈ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હોય તો તે છે 1 ઇંચની ભગવદ ગીતા. અમદાવાદના બુક વિક્રેતાએ તૈયાર કરી 1 ઇંચની ભગવદ ગીતા. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય બુક ફેરમાં આ અલગ પ્રકારની અને આકર્ષક ભગવદ ગીતા જોવા મળી. આ મેળામાં અનેક પ્રકારની બુક્સનું વેચાણ થઈ રહ્યું છે, ત્યારે અમદાવાદના અપૂર્વ શાહે દેશની સૌથી નાની 1 ઇંચની ભગવદ ગીતા તૈયાર કરી. આ નાનકડી ગીતામાં 400 પેજમાં અને 18 અધ્યાયનો સમાવેશ કરાયો છે. વધુમાં અપૂર્વભાઈએ ભગવાન શ્રી રામ પર 6 ફૂટની અન્ય એક બુક પણ બનાવી છે. આ પુસ્તક મેળામાં વિવિધ મહાપુરુષોના જીવન ચરિત્ર, ઇતિહાસ, વાર્તાઓ, ધાર્મિક પુસ્તકો સહિત અનેક પુસ્તકો જોવા મળી રહ્યા છે. ડાકોરમાં લાખો રૂપિયાના ખર્ચે બનેલા વોટર એટીએમ ખાઈ રહ્યા છે ધૂળ. જોઈ લો, લાખો રૂપિયાના ખર્ચે મૂકેલા વોટર એટીએમના હાલ. નથી આવતું પાણી, નથી નળના ઠેકાણા, નથી સ્વચ્છતા, નથી ગ્લાસ. ડાકોરમાં લાખો રૂપિયાના ખર્ચે મૂકેલ પાણીના એટીએમની હાલત ધૂળધાણી થઈ ગઈ છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં લાખો રૂપિયાના ખર્ચે બનેલા વોટર એટીએમ હાલ શોભાના ગાંઠિયા બન્યા. ડાકોર આવતા શ્રદ્ધાળુઓને પાણીની સુવિધા મળે તે માટે 5 થી 6 સ્થળોએ વોટર એટીએમ મૂકવામાં આવ્યા હતા. આ એટીએમ દ્વારા ભક્તોને નજીવી કિંમતે 2 થી 10 લીટર પીવાનું પાણી મળી રહે તેવો ઉદ્દેશ હતો. એક વોટર એટીએમની કિંમત 5 થી 6 લાખ રૂપિયા સુધીની છે, પણ તંત્રની બેદરકારીના કારણે બધા જ એટીએમ બંધ હાલતમાં છે. જાળવણી કરવામાં ન આવતા એટીએમની હાલત બદતર થઈ ગઈ છે, ત્યારે આ અંગે શહેર ભાજપ પ્રમુખે અધિકારીઓ પર, ખાસ કરી તત્કાલીન ચીફ ઓફિસર પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા. સાથે જ હાલ ફરજ પરના અધિકારીઓને મશીન ચાલુ કરવા સૂચન પણ કર્યું. તો પ્રજાના પૈસે પગાર મેળવતા અધિકારીઓ પ્રજાની સુખાકારી માટે ક્યારે આ મશીન ચાલુ કરાવે છે તે જોવું રહ્યું. સુરત હીરા ઉદ્યોગે ગુમાવી ચમક. મદદ માટે રત્ન કલાકારોએ લગાવી ગુહાર. સુરત ડાયમંડ વર્કર યુનિયનની ચીમકી. સુરત સહિતના ડાયમંડ ઉદ્યોગ મંદીના કારણે ડગમગી ગયો છે. હીરા ઉદ્યોગ તેની ચમક ખોઈ બેઠો છે, જેને લઈ રત્ન કલાકારોની હાલત કફોડી થઈ ગઈ છે. ત્યારે હવે રત્ન કલાકાર મંડળે મદદની ગુહાર લગાવી સુરતના હીરા ઉદ્યોગને મંદીમાંથી બહાર કાઢવા માટે રજૂઆત કરી છે. રત્ન કલાકારોની મદદ કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી. સુરત ડાયમંડ વર્કર યુનિયને ચીમકી આપી છે કે જો સરકાર દ્વારા કોઈ આર્થિક પેકેજ કે મદદ ન કરવામાં આવે તો આગામી દિવસોમાં વિરોધ કરાશે. રત્ન કલાકારોના હિતમાં સરકાર નિર્ણય નહીં લે તો રત્ન કલાકારોને જાગૃત કરાશે. આવનારી ચૂંટણીમાં કોને મત આપવો અને કોને ન આપવો તે રત્ન કલાકારો નક્કી કરશે. આ અંગે શ્રમ અને રોજગાર સહિત ઉદ્યોગ મંત્રીને પત્ર પાઠવી આર્થિક સહાયની માંગ કરી છે. અંબાજીમાં દર્દીઓને લોહી માટે રઝળવું નહીં પડે. સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં બ્લડ સ્ટોરેજની શરૂઆત.
હવે અંબાજીમાં દર્દીઓને લોહી માટે રઝળપાટ કરવાની જરૂર નહીં પડે. અંબાજીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં બ્લડ સ્ટોરેજની શરૂઆત કરાઈ છે. ઇમરજન્સીમાં લોકોને લોહી મળી રહે તે માટે બ્લડ સ્ટોરેજ ખુલ્લું મુકાયું. પેથાણી બ્લડ બેંક સાથે ટાઈઅપ કરીને અંબાજીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, જેમાં હોસ્પિટલના સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું. કેમ્પમાં 60થી વધુ બોટલ બ્લડ એકત્રિત કરાયું. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે આ બ્લડ સ્ટોરેજ આદિવાસી સમાજના દર્દીઓ પ્રસૂતાઓના મૃત્યુ દર ઘટાડવામાં અસરકારક સાબિત થશે તેવી આશા વ્યક્ત કરી. પાટણ બાળ તસ્કરી કેસમાં આરોપીના રિમાન્ડ મંજૂર. આરોપી રૂપસિંહના 3 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર. તો થરાની સંસ્કાર હોસ્પિટલમાં કરતા રૂપસિંહની કરી હતી અટકાયત. પોલીસે 5 દિવસના માંગ્યા હતા રિમાન્ડ. બાળકના માતા પિતા તેમજ અન્ય બાળકની તસ્કરી અંગે કરાશે પૂછપરછ. છોટાઉદેપુરમાં લંપટ શિક્ષક સંજય પારેખ દ્વારા વિદ્યાર્થીની છેડતી મામલે તપાસ શરૂ. શિક્ષણ વિભાગ દ્વારા ટીમ બનાવી તપાસ સોંપાઈ. તપાસના અહેવાલ બાદ કાયદેસરના પગલાં લેવાશે. બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પરના હુમલા અને હિન્દુ પર અમાનુષી અત્યાચાર માટે વીએચપી દ્વારા વિરોધ. ઇસ્કોનના સ્વામી ચિન્મયાનંદ પ્રભુની ધરપકડના વિરોધમાં અમદાવાદમાં દેખાવ. અમદાવાદમાં આરટીઓ સર્કલ પાસે વીએચપીનો પ્રતિક ધરણાનો કાર્યક્રમ. વીએચપી દ્વારા દેશભરમાં આંદોલન અને પ્રતિક ધરણા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. સાધુ સંતોની આગેવાનીમાં વીએચપી દ્વારા પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજાયો. આવતીકાલે ભાડજ ખાતેના હરે કૃષ્ણ મંદિરમાં વિરોધ કરાશે. હરે કૃષ્ણના સંતો દ્વારા બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસાનો વિરોધ કરવામાં આવશે.